તમારો પોયરો કે પેલી જાડી માસ, કોઈ મારી વાત સમજવા તૈયાર નથી. ને જ્યારે લોકો મારી વાત નથી માનતા ને, ત્યારે મને બહુ ખરાબ લાગે છે. અને જ્યારે મને ખરાબ લાગે ને, ત્યારે એ માણસોને હું ચૂપ કરી દઉં છું. અને ચૂપ એટલે હંમેશા માટે ચૂપ. છેલ્લો ચાન્સ છે મેડમ તમારી પાસે. અત્યારે ને અત્યારે તમારા દીકરાનો હાથ પકડો ને આ ગામથી દૂર જતા રહો. ફાયદો બધાને, તમારું પણ ભલું થઈ જાય, મારું પણ ભલું થઈ જાય, એના ગામનું પણ ભલું થઈ જાય. પણ જો ના થયું ને, તો મારે તમારો વિષય પતાવવો પડે. સમજુ છો ને, પતાવવો પડે એટલે ના, એટલે મેં કીધું એ પ્રમાણે હું છું અહિંસાવાદી માણસ. મને હિંસા ગમતી જ નથી, પૂર્ણપણે અહિંસાને ફોલો કરવાવાળો માણસ. પણ જો તમારા દીકરા સાથે હિંસા થઈને, તો તમારા દીકરાથી એ હિંસા સહન નહીં થાય. કારણ કે આપણી હિંસા એટલે થર્ડ ડિગ્રી એડવાન્સ લેવલ ડાયરેક્ટ ઉપર. ડાયરેક્ટ ઉપર મેડમ, વિદ્યાએ તમને કંઈ કહ્યું? શું છે કે એના પેટમાં કોઈ વાત નથી રહેતી? છેવટે તો મારી માં છે ને, મને બહુ પ્રેમ કરે છે. પણ શું છે કે કોઈ પણ વાત હોય ને તો એ બહુ ઉત્સાહમાં આવી જાય છે, અને ઉત્સાહમાં એ શું બોલી જાય ને પોતાને જ ખબર નથી હોતી. મેડમ, વિદ્યાની કોઈ પણ વાતના લીધે જો તમને ખોટું લાગ્યું હોય તો દિલથી સોરી કહું છું. આઈ એમ સોરી, એવું કંઈ નથી. અરે, મને તો ઉલટાનું ખુશી થઈ આ વાત જાણીને. મને હતું કે તમે ગુસ્સામાં છો. અરે, મને શું કામ ગુસ્સો આવે ના, એટલે ગુસ્સો આવ્યો હશે. આઈ થોટ એમની ઈચ્છા પૂરી કરવા માટે મારાથી જે પણ કાંઈ મદદ થશે ને એ બધી હું કરીશ જ. એટલે એટલે એમ કે હું જાઉં છું મળવા માટે અત્યારે વિદ્યા મેડમને, પછી અમે બંને જણ વાત કરીશું ત્યારે ક્લિયર ખબર પડશે. અને અમે વાત કરીશું ને પછી સાથે જ તમારી સાથે વાત કરીશું. પણ હા સર, ગમે તે હોય તમારે સૌથી પહેલા મને કહેવું જોઈએ. શું કહેવું જોઈતું હતું? એ જ જે તમારા મનમાં છે. મારા મનમાં કઈ નથી. વિદ્યા જ બધું મારા મનમાં કંઈક ને કંઈક નાખ્યા કરે છે. એને ખબર પડે કે મારા મનમાં કંઈ ચાલી રહ્યું છે તો પછી એકદમ એક્ટિવ મોડમાં આવી જાય છે, અને એક્ટિવ મોડમાંથી ક્યારે એક્શન મોડમાં જતી રહે કંઈ ખબર જ નથી પડતી. પણ આમ એક્શન મોડ ક્યારેક ક્યારેક બેકફાયર પણ કરે ને, એટલે એવું ના કરવું જોઈએ ને, તો પ્રોબ્લેમ થઈ જાય. હું સમજાવું છું પણ સમજતી જ નથી ને. પણ હું શું કહું છું મેડમ, તમારી એક ફેવર જોઈએ છે. તમે પ્લીઝ વિદ્યાને સમજાવજો ને કે એ જલ્દીથી અમદાવાદ જતી રહે. એ અહીંયા રહે એવું નથી ઈચ્છતો. શું છે કે એ બહુ એક્સાઇટમેન્ટમાં ગમે ત્યારે કંઈ પણ બોલી જાય છે, તો એ ન બોલવું જોઈએ ને એને. તમને એને કંઈ કહ્યું એક્સાઇટમેન્ટમાં? હું શું કામ કહું, જ્યાં સુધી તમે હવે મને કાંઈ નહીં કહો ને, ત્યાં સુધી હું પણ તમને કાંઈ નથી કહેવાની. સાંભળો ને મેડમ, એ ત્યારે શું કહ્યું છે અમને? યાર, આ તો ગડબડ થઈ ગઈ.
યશોદા સવાણી છે ને એકદમ ક્યુટ હતા તમારા જેવા, પણ અમને ભૂલ શું કરી, એક દિવસ મને એમને લાપો મારી દીધો. પછી એ તો તમારે કેસ કરવાનું છે. જો તમે સાચું કેસ કર્યું તો તમને સહી સલામત તમારા ઘરે જવા દેવા, પણ જો તમે કેસ કરેલું ખોટું નીકળ્યું તો પછી તો તમારી જોડે કોઈ રસ્તો નહીં મળે, એ બધા રસ્તા બંધ થઈ જાય. વિદ્યા મહેતા મેડા, કરો કેસ કરો. મારો રસ્તો રોકનાર તું કોણ? 10 સેકન્ડ છે તમારી પાસે. મારી નાખ્યા છે. મારી નાખ્યા હશે અમને તે. ગલત જવાબ, ખોટો જવાબ આપ્યો તમે. નથી કરવી મારે હિંસા, નથી કરવી. કીધું તું મેં કે અહિંસાનો પૂજારી છું, વિશ્વાસ જ નહીં મળે ને તમને મારા પર. સ્ત્રીઓ સાથે હિંસા ના ના કરાય, બહુ માન આપું છું સ્ત્રીઓને. તમને અને તમારા પોયરાને 4 ચાન્સ આપ્યા મેં, એ બધા ચાન્સ તમે અવગણ્યા. મારા અહિંસાના માર્ગમાં નડતર રૂપ બન્યા તમે બંને જણા. એટલે હવે મારે મારો માર્ગ બદલવો પડે, હિંસા કરવી પડે મારે. હું નથી કરવાનું હિંસા. હિંસા તો આ લોકો કરે, બહુ માને છે મને આ બધા. મારો પડતો બોલ ઝીલે છે, હું કહું ને કરી નાખે. એ લોકો પ્રેમ કરે છે ને મને, એટલે કહું ને તો મારી નાખે પણ. તમે હવે ઘટના કરતી સુલોચના, ઘટના કરતી કર્યો ના? હા, વેરી ગુડ. સાયલેન્ટ કરી દે સાયલેન્ટ કરી દે ને, એટલે આપણને શાંતિ. તમે વડો ફોન કર્યા ઘરે, બધી જાતે જ કટ કરી રાખે. અરે યાર, જો તારી વાત માની છે, મારો દીકરો આ ગામમાં નહીં રહે. એ આ ગામમાં કામ પણ નહીં કરે, પ્રોમિસ કરું છું. પ્રોમિસ? આટલું જલ્દી પ્રોમિસ આપો છો તમે? તો શું લાગે છે, સુલોચના દેવી પાળે કે એમનું પ્રોમિસ? આ જરાય નહીં. બહાર જઈને સૌથી પહેલા તો એના દીકરાને કહેશે ને, પછી મીડિયાને. આપણા માટે મુસીબત બનશે આ. સોરી વિદ્યા મેડમ, વાઈફ નું માનવું પડે. હોમ મિનિસ્ટર છે લે. ના ના, હું સાચું કહું છું.
હું જતી રહીશ આ ગામ છોડીને. આ તો જવું પડે ને, જવું તો પડે. આ બધા કે શોભાના ગાંઠિયા તોડી જાય.